राहुल गांधी प्रियंका गांधी दिल्ली थी सूरत माटे रवाना थया छे। दिल्ली थी राहुल गांधी रवाना थई चुक्या छे अने हवे थोड़ी ज वार मां तेओ सूरत पण पहोंची जशे। कांग्रेसना दिग्गज नेताओनी फौज पण सूरतमां छे। प्रियंका गांधी उपरांत कांग्रेस शासित राज्यना मुख्यमंत्रीओ पण राहुल गांधीनी साथे जोडाशे। मुंबई सहित राज्यमांथी कांग्रेसना नेताओ पण सूरत पहोंच्या छे अने राहुलना समर्थनमां रेली पण योजी। मानहानी केसना निचली कोर्टना चुकादाने सेशन्स कोर्टमां पड़कारशे राहुल गांधी। चीफ ज्युडिशियल कोर्टे पड़कारी छे 2 वर्षनी सजा। 23 मार्चे सूरतनी चीफ ज्युडिशियल कोर्टे राहुल गांधीने दोषी ठेरवी अने 2 वर्षनी सजा फटकारी हती अने साथे जो उपली कोर्टमां जवा माटे 30 दिवसनो समय आप्यो हतो। राहुल गांधी एरपोर्ट आवशे अने त्यांथी सीधा ज कोर्ट पहोंचशे। नोंधनीय छे के भाजपना धारासभ्य अने गुजरातना पूर्व मंत्री पूर्णेश मोदीए राहुल गांधी विरुद्ध मानहानीनो केस दाखल कर्यो हतो अने पूर्णेश मोदीए कह्युं के राहुले पोतानी टिप्पणीथी समग्र मोदी समुदायनी गरिमाने ठेस पहोंचाड़ी छे। वायनाडना लोकसभा सभ्य राहुल गांधीए 2019ની સામાન્ય ચૂંટણી પહેલા જ કર્ણાટકના કોલારમાં યોજેલી જાહેર સભામાં આ બાબતને લઈને ટિપ્પણી કરી હતી। તો આંગે જ સીધી વાતચીત કરીશું। કીર્તેશ સહયોગી આપણી સાથે જોડાઈ ગયા છે। જી કીર્તેશ, કેટલો સમય લાગશે હજુ રાહુલ ગાંધીને ત્યાં પહોંચવામાં અને કઈ રીતે કોંગ્રેસની કઈ રીતે તૈયારી છે, કોણ કોણ ત્યાં પહોંચી રહ્યું છે? બિલકુલ સંજય, 2019ના કર્ણાટકના કોલારથી શરૂ થયેલો આ વિવાદમાં થોડા દિવસ પહેલા સુરતની ચીફ કોર્ટનું કેમેરામેન એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે ચીફ કોર્ટ છે, આ ચીફ કોર્ટે થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીને માનહાનિનો કેસ છે તેમાં 2 વર્ષની સજા આપી હતી અને 30 દિવસનો સમય આપ્યો હતો આ કેસને પડકારવા માટે। જો કે આજે રાહુલ ગાંધી સુરતની સેશન્સ કોર્ટ એટલે કે જે બિલ્ડિંગ છે એ ચીફ કોર્ટ છે અને એની બાજુમાં જ સેશન્સ કોર્ટનું બિલ્ડિંગ છે। આ સેશન્સ કોર્ટના બિલ્ડિંગમાં 3જા માળે જે કોર્ટ આવેલી છે ત્યાં અંદાજિત 3:30 વાગ્યાની આજુબાજુ રાહુલ ગાંધી પહોંચશે અને પોતાની અરજી દાખલ કરાવશે। અરજી દાખલ કરતાની સાથે ચીફ કોર્ટે જે 30 દિવસની મુદત આપી હતી તે 30 દિવસની મુદત પૂર્ણ થશે એટલે કે કેસ દાખલ થતાની સાથે જ ફરી એકવાર રાહુલ ગાંધીએ જામીન અરજી મૂકવી પડશે। જે પ્રકારે કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે રાહુલ ગાંધી ચોક્કસ જેલવાસની તૈયારી કરી રહ્યા છે, તેઓ દ્વારા જામીન લેવામાં નહીં આવે। સુરતમાં એરપોર્ટથી લઈ કોર્ટ કે જે 8 કિલોમીટરનો વિસ્તાર છે, 8 કિલોમીટરના વિસ્તારમાં ઠેર રાહુલ ગાંધીના પોસ્ટર લાગ્યો છે। ડરો મત સત્યમેવ જયતે, સત્યનો વિજય થશે તે પ્રકારના પોસ્ટરો લાગ્યા છે। રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ દિલ્હીથી આવવા સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે। ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને છત્તીસગઢના સીએમ સુરત પહોંચી ચૂક્યા છે। ગુજરાત નહીં પણ દેશભરના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચ્યા છે રાહુલ ગાંધીના સમર્થનમાં। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વહેલી સવારથી જ કોર્ટ પરિષદની બહાર પહોંચી છે અને રાહુલ ગાંધીનો જુસ્સો અને જોમ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પણ કહી શકાય કે રાહુલ ગાંધીની અરજી દાખલ થતાની સાથે સુરતની ચીફ કોર્ટે જે જામીન આપ્યા તે જામીન કેન્સલ થઈ જશે, એટલે કે નવા જામીન તેમને જ્યુડિશિયલ કસ્ટડી માટે ના પ્રોસિજર ના કરવી પડે તેને લઈને જામીન મૂકવા પડતા હોય છે। પણ રાહુલ ગાંધી જામીન નહીં મૂકવાની વાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે। જો કે કહી શકાય છે કે 1:15 થઈ છે એટલે કે 2:50 તેમનું પ્લેન સુરત એરપોર્ટ પર લેન્ડ થશે અને 3 વાગ્યાની આજુબાજુ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પહોંચશે। 4 વાગ્યા સુધી આ સમગ્ર મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલે તેવી શક્યતાઓ છે। રાહુલ ગાંધી આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે તેઓ અરજી દાખલ કરશે અને અરજી દાખલ કર્યા પછી તેઓ આ કેસમાં જામીન લે છે કે કેમ। જોકે જો રાહુલ ગાંધી જામીન નથી લેતા તો તેમને ચોક્કસ જેલ કસ્ટડી થશે અને તેને લઈને વહીવટી વિભાગ અને કહી શકાય કે સરકારી તંત્ર કામે લાગી ગયું છે। સુરતની લાજપોર જેલમાં તેમની સત્તાવાર એન્ટ્રી થાય તો કયા પ્રકારના સમીકરણો બને છે તેને લઈને તંત્ર કામે લાગી ચૂક્યું છે। સૂત્રોની વાત પરથી જ માત્ર રાહુલ ગાંધી જામીન નથી લે તેવી વાત છે। તમે દ્રશ્યો ફરી એકવાર બતાવવા માંગીશ કે જે કોર્ટ છે કે જ્યાંથી રાહુલ ગાંધી એન્ટર થવાના છે ત્યાં આગળ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમગ્ર કોર્ટ હોય કે સમગ્ર વિસ્તાર હોય પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે, સૌથી મહત્વની વાત છે। આભાર અમારી સાથે જોડાવા બદલ